સુરતમાં બહેન રાખડી બાંધવા ભાઈને જગાડતી રહી પણ ઉઠ્યો જ નહીં સિવિલ હોસ્પિટલ લાવતા મૃત જાહેર કર્યો હાર્ટ એટેકની આશંકા સુરતમાં હાર્ટ એટેકની આશંકા સાથે વધુ એક યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે ગત રોજ સાંજે યુવકને બહેને રાખડી બાંધવા માટે જગાડ્યો હતો જોકે તે ન જાગતા સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા જોકે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો હાલ તો પરિવારજનો હાર્ટ એટેકની આશંકા વ્યક્ત કરી રહ્યા છે મૂળ મહારાષ્ટ્રના અમરનેરના વતની અને હાલ લિંબાયતના શિવજીનગરમાં રહેતા પાંત્રીસ વર્ષીય જીજાબરાવ જ્ઞાનેશ્વર સોનવણે રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેઓને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે ગતરોજ બપોરે જીજાબરાવ સૂઈ ગયા હતા દરમિયાન તેમની બહેન રક્ષાબંધનને લઈને રાખડી બાંધવા ઘેર આવી હતી પત્નીએ જીજાબરાવને જગાડ્યા હતા ત્યારે જીજાબરાવ નાહવા માટે ગરમ કરવાનું કહી સૂઈ ગયા હતા પાણી ગરમ થયા બાદ પણ નહીં ઉઠતા બહેને ભાઈને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો જોકે તેઓ નહીં ઉઠતા રિક્ષામાં નવી સિવિલ ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા લિંબાયત પોલીસે તપાસ આરંભી હતી પરિવારજનોએ જણાવ્યું હતું કે જીજાબ્રાવનું અચાનક મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે તેમના સંતાનો પણ હજુ નાના છે જેમણે પિતાની છત્રછાયા ગુમાવી છે હાલ તો અમને હાર્ટ એટેકની આશંકા છે જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે ઉધના વિસ્તારમાં આવેલા શ્રી સાંઈ નગરમાં પાસઠ વર્ષીય વિમળાબેન જયંતિભાઈ પંચાલ પરિવાર સાથે રહેતા હતા રાત્રે વિમળાબેન અચાનક ઘરે ઢળી પડ્યા હતા જેથી તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા